બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને જય શ્રી સ્વામિનારાયણ હરિચરિત્રામૃત સાગર પૂર બીજું તરંગ એકવીસમો પંજાબ કેસરી રાજા રણજીત સિંહ ભગવાન શ્રીહરિને પ્રાર્થના કરે છે હું તમને કોઈ પણ હિસાબે મારી સાથે જ રાખીશ દયા કરી પ્રભુ આપ અહીં જ રોકાઈ જાઓ ત્યારે ભગવાન શ્રીહરિ રાજાને કહે છે દાદા મને છે ને હમણાં શિકાગો ગયા ત્યારે એક બે ભક્તોએ પ્રશ્ન પૂછ્યો હ્યુસ્ટનવાળા હસમુખભાઈ આપણી કથા સાંભળે છે એમણે પણ મને સવાલ કર્યો કે કથામાં બધું લખલખ કરીએ તો યાદ નથી રહેતું ધ્યાન નથી રહેતું કથામાં તો બધું લખવું કે થોડું લખવું મેં કીધું મુદ્દો જે આવે ને તમને આખી વાત સમજાઈ જાય પછી એકાદ સાર એનો લખવો તમારી રીતે એવું કરી દેવાનું કલાકની કથા તમે જો આખી લખો તો એક નાની પુસ્તક થઈ જાય એક કલાક ઘણો સમય કહેવાય પણ એમાંથી આપણે મુદ્દા બે ચાર પાંચ સાત આઠ જેટલા યાદ સમજાય સ્પષ્ટ એવા લખી નાખવાના રાજાને મહારાજ કહે છે હે રાજન અમે યોગી છીએ તમે ભોગી છો અમને વનમાં રહેવું સારું લાગે છે તમને રાજ મહેલમાં રહેવું સારું લાગે છે અમે પગપાળા ચાલનારા છીએ તમે હાથથી ઉપર સવારી કરનારા છો અમે ખેચર છીએ તમે ભૂચર છો અમને આ જગતમાં જમપૂરી કરતાં પણ વધારે દુઃખ દેખાય છે અને તમે આ જગતમાં જ સુખ અને માલ માન્યો છે અમારી પાસે પણ તમે એ જગતનું સુખ લેવા માટે જ આવ્યા છો તમારે ને અમારે ક્યારેય બને એમ જ નથી તમારોને અમારો સ્વભાવ મળે એમ જ નથી તમારે જે જોઈએ છે અમારે આપવું નથી ને અમારે આપવું છે તમારે તમારે લેવું નથી આમ મહારાજ વાત કરે છે એ ચાલુ પ્રસંગ આપણે સાંભળીશું મહારાજે ઘસીને ત્રણ વાર ચાર વાર ના પાડી દીધી કે તમારે ને અમારે બને એમ છે જ નહીં તમે અમને રાખવા આગ્રહ ન કરો તમે અમને જે માટે રાખવા માંગો છો એ તમારો હેતુ અમને રાખવાથી સિદ્ધ નહીં થાય હવે મહારાજ આગળ ूब सरसवात के च त्रिगुणातित हे धाम हमारा तेहि सुख के हे भक्तन् हारा उठत बेठत चलत तामे, खावत पिवत सुवत यामे ત્રિગુણાતીત હે ધામ મારાજન અમારું ધામ તો સત્વ રજ અને તમ એ ત્રણેય ગુણોથી પર છે અમે તો તે ધમના સુખને ભોગવનારા છીએ અમે તો ઉઠતા બેસતા ચાલતા ખાતા પીતા અને સૂતા બધી જ અવસ્થામાં તે જ ધામમાં રહીએ છીએ અમે ત્યાં બેસીને ધ્યાન કરીએ છીએ અને ધામમાં રહ્યા થતા જ આ લોકમાં સુખને સહુને દર્શન આપીએ છીએ અમારો એવો સ્વભાવ છે અને અમે તે પ્રકાશને અહીં બેઠા થકા અખંડ દેખીએ છીએ વચનામૃતમાં પણ મહારાજે આ જ વાત કરી અમને આ ગઢડું શહેર દેખાતું નથી આ દાદા ખાચરની ઓસરી દેખાતી નથી દરબાર ગઢ દેખાતો નથી અમે તો અક્ષરધામમાં દિવ્ય ચિદાકાશના પ્રકાશમાં બેઠા છીએ આ સભા પણ ત્યાં બેઠી છે એવું અમે દેખીએ છીએ એ જ વાત ઘણી જગ્યાએ મહારાજે કરી છે રાજા રણજીતસિંહને પણ મહારાજે એ જ વાત કરી રાજન અમારો અભ્યાસ છે લૌકિક નજરથી કોઈકને લાગે કે આ વરણી છે એક જ શરીર કપડું ધારણ કર્યું છે તપસ્વી છે અમે તો આ લોકમાં લોકોને સુખ આપવા આવ્યા છીએ સુખનો મોટો ખજાનો અરે સુખનો મોટો સાગર અમારી પાસે તો સુખની નિધિ છે સુખની નિધિ ખાણ છે અદભુત વાત મહારાજ કરે છે તે પ્રકાશને મધ્ય જે મનોહર મૂર્તિ શ્રી કૃષ્ણ છે તે અમને તેવાને તેવા અત્યારે સાક્ષાત દેખાય છે વચનામૃતમાં આવે છે ને મહારાજ કહે એ ભગવાનને મેં પ્રત્યક્ષ નિહાળીએ છીએ આજે નિહાળીએ છીએ એમ નહીં માતાના ગર્ભમાં આવ્યા પહેલા પણ અમે જોતા હતા વિચારો આવી મહારાજે વાત કરી અરે મહારાજ કે તમે બીજું કંઈ નહીં પણ એટલું સ્વીકારી લેશો ને કે એ જે મૂર્તિ છે એ જ આ પ્રત્યક્ષ મહારાજ છે તો મહારાજ કે એમાં પણ તમારું પરમ કલ્યાણ છે પોતાનો પરિચય રાજી થઈને કારણ કે રાજાના હૃદયમાં થોડી ઘણી તો મુમુક્ષુતા હતી જ તો જ એ સાધુને પગે લાગી શકે તો જ સાધુના ચરણમાં બેસી શકે હાવ ભોગી નથી ભોગી છે પણ એવો ભોગી નથી જગતના ભોગી જેવો સાહીઠ ટકા ભોગ પડ્યા છે તો ચાલીસ ટકા એનામાં કંઈક સારી વૃત્તિ પરમાત્માનો યોગ પામવાની લાલસા ઈચ્છા પણ પડી છે એટલે મહારાજ કહે છે રાજન તે મૂર્તિ અમારી આંખોથી એક ક્ષણ વાર પણ ક્યારેય દૂર થતી નથી તે ભગવાનના સુખને સુખે કરીને અમે સુખી રહીએ છીએ કોઈ કાળે અમે દુખી થતા નથી ભગવાન સિવાયના જેટલા સુખ છે તે બધા દુઃખરૂપ છે જ્યાં દુઃખ છે ત્યાં ક્યારેય સુખ હોતું નથી સો સુખ કર રેવત હમ સુખે કોવું કાલન હોવત દુખે તેહી બિન સુખ સબ એ બિન સુખ સબ હે દૂખા દુઃખ ત્યાં સુખા મહારાજ એમ કહે છે એ અક્ષરધામ એ ધામનો દિવ્ય પ્રકાશ એ પ્રકાશના મધ્યમાં બિરાજમાન પુરુષોત્તમ નારાયણ એ મૂર્તિના સુખે કરીને અમે સુખી છીએ અમારું સુખ પરમાત્માની મૂર્તિ છે અને તમારું સુખ આ જગતની માલ મિલકત છે વચનામૃત પ્રથમનું બત્રીસમું મહારાજ એમ કહે પંચ વિષય વિના કોઈ પણ પ્રાણી રહી જ ન શકે જગતના જીવ હોય કે સુખ સંકાદિક જેવા મુક્ત હોય બધાને પંચ વિષયની જરૂર છે પરંતુ ભગવાનના ભક્તના પંચ વિષય કંઈક જુદા છે અને જગતના પંચ વિષય કંઈક જુદા છે તમે રોજ મંદિરે આવો છો રોજ આવી કથા સાંભળો છો તો તમારે ક્યારેક કોઈ લગ્ન પ્રસંગમાં પાર્ટીમાં જવાનું થાય આમ તો તમે જતા જ નથી પરાણે કદાચ જવાનું થાય આગ્રહ હોય ને જવાનું થાય અઘરું લાગે કે નહીં હરીશભાઈ લાગે કે નહીં બહુ અઘરું લાગે હમણાં જ વાત કરતા હતા ને ભૈલુભાઈ મને બધા ઉપર ગઈકાલની અઘરું લાગે તમને ત્યાં સુખ ન દેખાય તમને ત્યાં દુઃખ દેખાય કઠણાઈ દેખાય બસ આવું છે એ લોકો સભામાં આવે તો એમને અહીંયા દેખાય કે કલાક સુધી આમ ગંગા ને યમુના પાણી ભેગા થાય ને ભેગા તો થઈ જાય પણ રંગ જુદા રે એક ન રંગ થાય તમે આજે પણ પ્રયાગમાં ત્રિવેણી સંગમ ઉપર જાઓ રીતસરના ના તમને દેખાય યમુના નું પાણી કાળું અને ગંગાનું પાણી ધોળું એમ ભગત અને જગતનો રંગ ક્યારે એક થાય જ નહીં અલગ પડી જાય કારણ કે આપણું સુખ ભગવાનની મૂર્તિમાં ભગવાનની આજ્ઞામાં ભગવાનના ભક્તના સંગમાં છે આવા સંતોના દર્શન થાય આપણને સુખ લાગે ધર્મની મર્યાદાઓ જ્યાં સચવાતી હોય ત્યાં આપણને સુખ લાગે ભગવાનની આજ્ઞા જેમાં પડાતી હોય એવી ક્રિયા કરવી કે જોવી એમાં આપણને આનંદ અનુભવાય અને જગતની રીત તો આખી જુદી છે મહારાજ એમ કહે છે એ સુખે કરીને અમે સુખી છીએ આ શ્રી કૃષ્ણ ભગવાન જ પરમ મોક્ષ છે તેમનાથી પર કોઈ મોક્ષ નથી બધી જ સંપત્તિ અને સુખ આ શ્રી કૃષ્ણ જ છે અત્યારે ભગવાન અમારા દ્વારા આવીને બોલે છે તેને તમે કઈ રીતે માનશો ખરેખર હું આ સત્ય વાત કહું છું એક નાના એવા બાલ બ્રહ્મચારી એમ કહે છે ભગવાન અમારી સાથે વાતો કરે છે આ હું સાચી વાત કરું છું પણ તમે કેવી રીતે માનશો એ જોવાની નજર તમારી પાસે છે જ નહીં એવી તમારી સ્થિતિ થઈ જ નથી ભગવાન અને ભગવાન જેવા સંતને ઓળખવાને એ પણ કસોટી છે મોટી કસોટી કેવાય ને તળેટીમાં ઉભેલા માણસને કેમ ખબર પડી શકે કે આ હિમાલયની ઊંચાઈ કેટલી હશે ખબર પડી શકે તળેટીમાં ઊભો ઉભો ઊંચું જોઈને એમ લાગે કે આ એક બે ફૂટ નું હશે આમ માપવા જાય એમ હિમાલયનું માપ નીકળે નહીં એ તો મુઠ્ઠી વાળી મરણીઓ થઈ અને ચડવા મળે અને અડધે ચડીને હાફી જાય પ્રાણ નીકળવા લાગે કોઈને પૂછે હજી કેટલો બાકી તો કે હજી તો અડધો બાકી છે ત્યારે ખબર પડે હિમાલય કેટલો ઊંચો છે આવા સાધુની સાથે રહ્યો હોય મહિના સુધી સુધી બે વર્ષ સુધી એનો સમાગમ કર્યો હોય એના ધર્મનિયમ જોડ્યા હોય સાધુના ત્યાગ તપ બ્રહ્મચર્ય વગેરે ધર્મો જાણ્યા હોય સાંભળ્યા હોય એને મહિમા જાગે બાકી આ મહિમા જાગેવો નથી કેમ તમે સમજી શકો તમે તે શ્રીકૃષ્ણ ભગવાનને શરણે જાઓ તેમની પ્રાર્થના કરો તેનાથી જન્મ અને મરણરૂપ સંસાર મટી જાય તે શ્રી કૃષ્ણ હુકમ કરશે તો અમે આવીશું જેમ પવનને આધારે પાન ફરકે છે તેમ અમે તો તેમને વસ છીએ અમારું ધાર્યું કંઈ થતું નથી આ વાત ચોક્કસ છે ભગવાન છે પણ એમની એક એક લીલા દરેક ભક્તને સમજવા જેવી છે ભક્ત કે સંત એની દરેક ક્રિયાની પાછળ એ ભગવાનને જ આગળ રાખતા હોય મહારાજની ઈચ્છા હશે તો કરીશું મહારાજની ઈચ્છા હશે તો આવીશું મહારાજ એમ કહે છે એમને ભગવાન શ્રી કૃષ્ણ કહેશે તો કરીશું જગતનો જીવ ક્રિયા કરે છે અને ભગવાનનો સંત ક્રિયા કરે છે એ બંને વચ્ચે તફાવત આટલો જ છે એક ક્રિયા કરે છે કેવી રીતે બિલાડી પકડે અને બિલાડી બચ્ચાને પકડે એમાં ફેર બિલાડી બચ્ચાને પકડે છે તો એ બચ્ચું ક્યારેય મરવાનું નથી સલામતી છે દાંત એના એ બિલાડી એની એ પકડનારી વ્યક્તિ પણ એની એ પણ બિલાડી બચ્ચાને પકડે પોતાના બાળકને પકડે એમાં આખો ભાવ જુદો છે અને એ જ બિલાડી એના એ જ દાંત વડે ઉંદરને પકડે એમાં ભાવ જુદો છે એમ સંસારના જીવોની પ્રવૃત્તિ આખી જુદી છે અને સંતની પ્રવૃત્તિ આખી જુદી છે કોઈ પણ ક્રિયા કરે ભગવાન અને મોટા પુરુષના વચને કરીને કરે તમે ઘણી વાર ગુરુજીની કથામાં સાંભળ્યું હશે ઘણી વાર કે મારે સંતોમાં એવું હોય ગુરુજી આજ્ઞા કરે તો અમેરિકા અને ગુરુજી આજ્ઞા કરે તો મોટા પુરુષ આજ્ઞા કરે તો કથા કરવાની મોટા પુરુષ આજ્ઞા કરે તો કિચન કરવાનું આજ્ઞાથી પ્રવૃત્તિ છે આજ્ઞાથી ક્રિયા છે અને જગતની ક્રિયા વાસનાથી છે કેનાથી છે વાસનાથી હજી સમજાશે નહીં જેમ બિલાડી ઉંદર ને પકડે તો ઉંદર મરી જ જાય જીવે બિલાડીના મોઢામાં ગયેલું ઉંદર જીવી શકે ખરું દાદા ના જીવી શકે ને એમ સંસારની ક્રિયા એવી છે એ પોતાના રાગથી નાની એવી ક્રિયા પણ કરે છે ને નાની એવી ક્રિયા કોઈ જગ્યાએ ફરવા ગયા અને કોઈ જોઈ લીધું દ્રશ્ય ફસાઈ ગયો સોભરી સાહીઠ વર્ષ તપ કર્યા પછી એક નાનું એવું દ્રશ્ય જોવે અને સોભરીના મનમાં એવી વાસના જાગે એવી વાસના જાગે સાહીઠ હજાર વર્ષનું તપ એનું બળીને ખાખ થઈ ગયું ગુણાત્યાનંદ સ્વામીને કેવું પડ્યું કે એ સોભરી ઉપર કોઈ સદગુરુ હોત અને ટકોર કરી હોત અરે સોભરી સાહીઠ હજાર વર્ષનું તપ કર્યા પછી આ દશા પાછા વળી જાત એટલે સ્વામી એમ કહે મુમુક્ષુને તો કાયમ હાકલા પડકારા કરનારાની જરૂર છે માથે કોઈક સદગુરુ જીવનમાં એક સંકલ્પ કરવો જ જોઈએ મોટા ભાગના માણસો શું માનતા હોય કે ભગવાનમાં વિશ્વાસ રાખીએ છીએ ભગવાનને માનીએ છીએ ભગવાનની ભક્તિ કરીએ છીએ પણ ભગવાન મૂર્તિમાંથી નીકળી ક્યારેય આપણને ટકોર કરવા આવવાના આશિત ભગત ક્યારે કેવા આવવાના તું અમેરિકા જા તું ના જતો તું આ ધંધો કર તું આ ધંધો ના ક્યારેય કહેવાના આમાં આપણી છટકબારી છે પાછા ઘણા દોડ ડાયકે આપણે ડાયરેક્ટ ભગવાનને માનીએ વચ્ચે બીજા એજન્ટ ન જોઈએ સંત ન જોઈએ વચ્ચે કોઈ વચેટિયા ન જોઈએ આ આપણી મૂર્ખામી છે એકાદ સદગુરુ સંત એકાદ માથે એવા સદગુરુ રાખવા જોઈએ કે આપણે જીવનના ગમે ત્યારે પ્રશ્ન આવે મુસીબત આવે કોઈ નવું કાર્ય કરીએ નવું સાહસ કરીએ એમની આજ્ઞા લઈએ એ હા કહે તો હા ના કહે તો વચને પ્રવૃત્તિ ને વચને નિવૃત્તિ એ મોટા સાધુ એવા કરીએ એનું જીવન જોઈને એનું વર્તન જોઈને એ ખાતા પીતા જોતા જણાશે રે આશય એના અંતરનો એ ઉઠે બેસે બોલે કળાશે રે પાસે વસતા એ નરને હસે હારદ હૈયા કે કહે પણ વર્તાસે સ્વામીએ કેવું સરસ લખ્યું એની એક એક ક્રિયા જોયા પછી નક્કી કરીએ એકવાર પરીક્ષા થઈ ગઈ પછી દરરોજ પરીક્ષા ન કરીએ પછી નક્કી કરી લઈએ હવે આ સંત એ મારા સદગુરુ છે મારા જીવનના કર્ણધાર છે મારી જીવન નૈયાના ખેવટ છે ધન પાયો મીરાબાએ કહ્યું ને મીરાની વાત હોય કે નરસિંહ મહેતાની વાત હોય સદગુરુ સિવાયનું જીવન એટલે ખેવટ વિનાનું નાવ ઈ ક્યારે પવનમાં તુફાનમાં આંધીમાં ક્યાં ફેંકાઈ જશે એનો કોઈ નિર્ધાર નથી એકાદ હલેસા મારનાર એકાદ જીવનને દિશા આપનાર એકાદ જીવનને સાચી દિશામાં દોરનાર સદ્ગુરુની જરૂર છે 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 અને કથામાં બેઠેલા બધા ભક્તોને મારે પૂછવું છે આજે શું આપણે જીવનમાં કોઈ એવા સદ્ગુરુ રાખ્યા છે માથે આ કથા સાંભળનારા બધા ભક્તોને મારે કેવું છે આ મહારાજની વાત છે આ શાસ્ત્રોની વાત છે કુશળ કુંવર બાને ત્યાં મહારાજ ગયા ધરમપુરમાં તમે જાણો છો ઘણી બધી કથાઓ છે ધરમપુરની એક જ વખત શ્રીજી મહારાજ મહારાણીને મળ્યા છે મેં તમને હમણાં કહ્યું ને ક્રિયા એની એ કરનારો પણ એનો એ પણ કયા આશયથી ક્રિયા થાય છે ને એના આધારેનું બંધન નક્કી થાય છે સંસારી જીવ એક નાની એવી ક્રિયા કરે એક નાનું ઝૂંપડું બનાવે એકાદ જોઈ લે એમાં મોહી જાય એમાં ફસાઈ જાય એક બે ને હજાર જન્મ એની પાછળ ગુમાવી દે અરે સારંગપુરના ભૂત બોલે છે ભૂત સારંગપુરના ભૂતને પૂછવામાં આવે તો આમાં કેમ આવ્યું ઘનશ્યામ દાદા આના શરીરમાં કેમ પેઠું તો કે હું આના શરીરમાં નથી આવ્યું તો કારણ કે મારી મનગમતી સ્ત્રી એ આના શરીરમાં પેઠી એટલે હું આવ્યું તો પૂજારીને ખબર પડે આમાં તો એક ભૂત નહીં બે બેઠા છે એમ એ પણ અંદર છે હા એટલે બીજો મંત્ર બોલા એને મંત્ર દ્વારા બોલાવે કોણ છે તું કેમ આવ્યા આ જતો હતો ને મને ગમી ગયો એટલે મેં એમાં પ્રવેશ કર્યો એનું ગંદુ શરીર હતું હું એમાં ગઈ મારી પાછળ આવ્યો ક્યાં વાસના દોરી જાય છે જુઓ તમે કેટલા જનમ ભટકવું પડે છે જુઓ છો ને એક જનમ નહીં કેટલા જનમ આ વાસના તો ભટકાવે છે જ્યાં વાસના જે રહે છે ત્યાં જન્મતે તો જઈને લહે છે માટે થજો સૌ નિર્વાસની કા જો જન્મ મૃત્યુ તણી હોય બેક ક્રિયા એની એ એક ઝૂપડું બાંધતા માથે સદગુરુ ન હોય સંત ન હોય ટોકનાર ન હોય રોકનાર ન હોય કેનાર ન હોય તો એક ઝૂંપડું પણ બંધન કરનારું છે અને આલિશાન મંદિર બ્રહ્માનંદ સ્વામી બનાવી દીધું આલિશાન મંદિર હા નવ નવ શિખરનું પણ માથે સદગુરુ એવા હતા ને ભગવાન સ્વામિનારાયણ અરે મોટા મોટા સંતોના જીવન તમે જુઓ ગુણાત્યાનંદ સ્વામી વગેરે સંતોની સભા કરી મહારાજ કે આજે કોઈ ગુરુ નહીં કોઈ ચેલા નહીં એક બાજુ બધા ગુરુ એક બાજુ બધા ચેલા મહારાજ કે હવે બધા ચેલાને છૂટ છે જેને જે સદગુરુ પાસે જવું હોય તે જાય બધા શિષ્યો પોતપોતાના ગુરુ પાસે જ ગયા એક બ્રહ્માનંદ સ્વામીના મંડળમાં ગુણાત્યાનંદ સ્વામી હતા એમણે બ્રહ્માનંદ સ્વામીનું મંડળ છોડી અને આત્માનંદ સ્વામીના મંડળમાં બેઠા એટલે મહારાજે પૂછ્યું સ્વામી તમે આ મંડળ કેમ બદલ્યું મહારાજ થોડા કડવા શબ્દો બોલ્યા છે પરીક્ષા લેવા માટે કેમ આવું કર્યું ત્યારે ગુણાતાનંદ સ્વામી એમ કહે કે મહારાજ સ્વામી બ્રહ્માનંદ સ્વામી મોટા સંત છે રાજકવિ છે મોટા મોટા ભક્તો આવે જાજી ભેટ સામગ્રી લાવે અને સ્વામી વ્યસ્ત હોય એટલે એટલું ટકોર અમારું કરી ન શકે આત્માનંદ સ્વામીનો સ્વભાવ કરડો છે થોડું પણ ચલાવી લે નહીં એમની સેવા કરનાર કોઈ છે નહીં એટલે સ્વામીની સાથે રહીશું તો સેવા કરવા મળશે બીજું સ્વામી થોડુંક ટકોર વધારે કરે છે તો સ્વામી વધારે ટકોર કરશે તો અમારું જીવન વધારે સારું થશે આવી જેણે ટકોરો ખાધી હોય ને આવા ટકોરા જેને ઝીલ્યા હોય ને મીઠું છોડીને કડવું જેણે પસંદ કર્યું હોય ને એમાંથી પછી ગુણાચાનંદ સ્વામી જેવા થાય ના થાય આપણે બદલીએ પણ ક્યારે બદલીએ અરે મીઠા મીઠા સબ કોઈ કોઈ બધાને મીઠું મીઠું ગમે છે કડવું તો કોઈને ગમતું જ નથી પણ એક વાર જો માણસ કડવું એકાદ વાર મોટા સત્પુરુષની ટકોર ખમતા શીખી જાય ને કોઈ બહુ સરસ લખ્યું છે બહુ ફાઈન હા ટાકણા તો આરસને જ પડે છે કોલસાને નહીં ટાકણા તો આરસને જ પડે છે કોલસાને નહીં સહન તો સાચાને જ કરવું પડે છે ખોટાને નહીં કોલસા ઉપર ટાકણા પડે પડે સાચાને જ પડે ખોટાને ન પડે એનો અર્થ એવો નથી ટાકણા પડે ને એ જ સાચો થાય ટાકણા પડે ને એ જ ઘડાય એનું જીવન આરસ ભલે છે આરસ મેં વાત નહોતી કરી પેલી નાનકડી સરસ કે એક મંદિરમાં મૂર્તિ અને એ જ મંદિરમાં માર્બલ અચાનક બેયમાંથી અવાજ નીકળ્યો માર્બલે પૂછ્યું મૂર્તિને તમે કઈ ખાણમાંથી મૂર્તિએ કહ્યું કે મેં રાજસ્થાનના આ ગામની આ ખાણમાંથી માર્બલે કહ્યું હું પણ ત્યાંથી જ બંને જણા વાતોએ ચડ્યા ગામ સરખું નીકળ્યું ખાણ પણ સરખી નીકળી કારીગર પણ એનો એ બરાબર જાત પણ એની એ એક જ પહાડના એક જ ટુકડામાંથી મૂર્તિ બનેલી અને એ જ ટુકડાના બીજા ભાગમાંથી માર્બલ બનેલો એ માર્બલ ને મૂર્તિ એક જ મંદિરમાં ભેગા થયા સંવાદ થયો પછી ટાઇલ્સે માર્બલે ફ્લોરિંગ ઉપર પથરાયેલા માર્બલે રડતા રડતા પૂછ્યું તો પછી આવો પક્ષપાત કેમ કે તમને આટલું બધું શણગારે તમને લોકો પગે પડે અને મારી ઉપર તો લોકો પગ મૂકે પોતું મારે બધા બેસી જાય આટલો બધો તફાવત કેમ એક જ જગ્યાએથી એક જ કારીગર પાસેથી એક જ ખાણમાંથી અને ત્યારે મૂર્તિએ સરસ જવાબ આપ્યો આપણે બધાએ યાદ રાખવા જેવો છે મૂર્તિએ કહ્યું કે ટાંકણા મારાને ત્યારે હું તૂટી નહીં એટલા માટે લોકો મને પગે પડે છે અને ટાંકણા વાગતાની સાથે તું તૂટી ગઈ એટલા માટે આ લાદી બની ટાઇલ્સ બની અને તારા ઉપર લોકો બેસે છે અને પગ લૂછે છે એકાદ સદપુરુષ જીવનમાં હોવા જોઈએ કુશળ ત્યાં મહારાજ આવ્યા એટલે કુશળ હોય કેટલું મોટું પાંચસો ગામનું રજવાડું હતું ધરમપુર એટલે નાનું રજવાડું નહીં એ સમયના ગુજરાતના ઇતિહાસમાં મોટા રજવાડા જે ગણાય એમાંનું એક ધરમપુર વાંસદાનું રજવાડું ગણાતું આટલું મોટું રજવાડું મહારાજને આખો મહેલ બતાવ્યો વૃદ્ધ એસી વર્ષની ઉંમર હતી રાજમાતા હતા કુશળ કોરબા અને એસી વર્ષની ઉંમરે આખું રાજ્ય પોતે ચલાવતા એટલા બાહોશ કુશળ હતા બધું બતાવતા બતાવતા મહારાજને હસતા હસતા કુશળ કુંવરબાએ પ્રાર્થના કરી મહારાજ એક દયા કરો આ રાજ્ય આપ સંભાળો કૃપા કરીને અને ભગવાન સ્વામિયાણની આંખો લાલ થઈ હા અમે રાજ્ય સંભાળવા નહીં પણ આવા રાજ્યમાં ડૂબેલા જીવોને રાજ્યમાંથી કાઢવા આવ્યા છીએ પછી મહારાજ બોલ્યા કડવા શબ્દ જુઓ સાંભળી લો આ રાજ્યની વાસના હશે ને તો દેહ છોડીને આ રાજ્યને સાચવા કુતરી થવું પડશે છોડો આ રાજ્ય રાજ્ય અમારી મૂર્તિને યાદ રાખો હવે તમારું શરીર વૃદ્ધ થયું છે રાજ્યની વાસના તમને મુક્તિ સુધી નહીં પહોંચવા દે જોયું તમે કોઈ ટકોર કરનાર હોવા જોઈએ ને પણ ટકોર એવી અડીને કુશળ કોરબાને એવી અડીને તો મુક્ત જ હતા મુક્ત જ હતા અક્ષરધામમાંથી આવેલા ખાલી ટકોરો મારનાર કે તેજીને ટકોરો કુશળ કોરબા હાથ જોડ્યા મહારાજ હવે આ રાજ્યને નહીં યાદ કરું કાઢી નાખ્યું આજે રાજ્ય મનમાંથી કાઢી નાખ્યું કહેવાય છે સાચી ઘટના છે સત્ય ઇતિહાસ છે પંદર દિવસ શ્રીજી મહારાજ ધરમપુર રહ્યા પંદર દિવસ પછી શ્રીજી મહારાજ નીકળી ગયા શ્રીજી મહારાજે આ બાજુ ધરમપુર છોડ્યું એ જ સમયે મહારાજની મૂર્તિને યાદ કરતા કરતા વાસના માત્ર જેની ક્ષીણ થઈ ગઈ છે એવા કુશળકુર બાયે પુરુષોત્તમની મૂર્તિને યાદ કરતા કરતા પોતાના પ્રાણ પણ છોડી દીધા નિર્વાસનિક થઈ અક્ષરધામની મુક્તોની સભામાં બેસી અને અખંડ પુરુષોત્તમ નારાયણને પ્રાપ્ત કરી લીધા હું આ પામું હું તે પામું મેઘબંધુની કવિતા બહુ ગમે મને હું આ પામું હું તે પામું ના કોઈ ટકે મારી સામું કોકદી એ લોભતણા પથ પર ભાઈ થોભ થાકી જઈશ તું થોભ નહીતર થાકી જઈશ કેટલો માણસ પાગલ બન્યો છે કેટલો માણસ એમાં આ દેશમાં જોઈએ ને આમ મેં ઘણીવાર કથામાં કીધું છે જુઓ માખી હોય માખી એ કોઈ વસ્તુ ઉપર બેસે બરાબર ને ના ગળપણ વાળી પણ માખી સાકર ઉપર બેસે ને ત્યાં સુધી વાંધો નથી પણ ઘણી માખી ભૂલ કરીને મધ ઉપર બેસે શું થાય અહીંયા પેલી સ્ટ્રીપ્સ રાખવામાં આવે ખબર છે માખીની એકવાર આશિત ભગતે મને વાત કરી હતી બતાવી હતી પણ ખરી સ્ટ્રીપ્સ રાખે સાકર ઉપર બેસે ને તો વાંધો નહીં ગળ પણ મળશે પણ ધારે ને ત્યારે ઉડી શકશે પણ જો એ માખી મધ ઉપર બેઠીને ગળું તો લાગશે ઈચ્છા તો પૂરી થશે ચારે ચાર પગ એવા ચોટશે એવા ચોટશે ને એ માખી ઉડી નહીં શકે ત્યાં ને ત્યાં બંધાશે પછી જે થાય તે આ જગતમાં એટલું તો જીવે નક્કી કરવું જ જોઈએ એકાદ સદગુરુ એવા રાખીએ કે આપણને આ બંધનમાંથી બહાર કાઢી શકે ના હોવું જોઈએ આપણને ટકોર કરી શકે આપણને આ જગતમાંથી મુકાવી શકે છોડાવી શકે બાકી આ જગત છે ને એમાં આવેલા કોઈ સંસ્કૃતનો એક શ્લોક એનું ગુજરાતી અનુવાદ વાંચું કેટલું સરસ ડાયો માણસ કોણ છે જ્યાં સુધી શરીર સ્વસ્થ છે અને ઘડપણ હજી દૂર છે ઇન્દ્રિયોની શક્તિ અપ્રતિહત છે અને આયુષ્ય હજી બાકી છે ત્યાં સુધીમાં આત્માનું શ્રેય કરી લે તે જ સાચો વિદ્વાન સુગ્ન છે એ જ ડાયો છે મકાનો કર્યા નોકરીનું કર્યું બિઝનેસનું કર્યું સ્ટોરોનું કર્યું દીકરાનું કર્યું દીકરીનું કર્યું જમાઈનું કર્યું વેવાઈનું કર્યું વેવાણનું કર્યું કેટલાનું કર્યું આપણી જાતને પૂછીએ આત્મા માટે આપણે કંઈ કર્યું ખરું એટલે આપણે આ ચાલું કર્યું કે લખો યાદ રાખો કથાની એક વાત પણ યાદ રાખો થશે શું આ યાદ નથી રાખતા યાદ રાખવું એટલે મનમાં લખવું યાદ રાખવું એટલે મનમાં લખવું મનમાં લખવું એટલે મનન એ મનમાં લખાશે ને તો ક્યારેક હૃદયમાં ક્યારેક જીવનમાં કાયમ માટે લખાશે મોટા મોટી ખામી અત્યારે આ બહુ મોટી છે આપણે ત્યાં નથી કહેવાતું વાર્યા પાછા ન વળે એ હાર્યા પાછા વળે ને હજી દેશી ભાષામાં કહી દઉં તો કીધે કુંભાર ગધેડે ના ચડે ખબર છે દાદા વાત તમને એક કુંભાર ગધેડું લઈને જતો હતો બહુ પછી થાક્યો ને એટલો બધો તાપ હતો એટલો બધો તાપ એટલો બધો થાક્યો હાફતો જાય મોઢામાંથી ફીણ પડતા જાય ચાલતો જાય એમાં કોઈ ડાયા માણસે જોયો ભલા માણસ શું થયું અરે ભાઈ એટલો થાક લાગ્યો પગ તૂટી ગયા ગરમી તો જો હવે તો કંઠમાં પ્રાણ આવી ગયા સામેના ડાયા માણસે સલાહ આપી કે ભલા માણસ તું આટલો બધો થાકી ગયો છે તારી પાસે પ્રાણી છે આ આ વાહન વ્હીકલ રેડી જ છે બરાબર ડીઝલ પેટ્રોલ સાથે તો બે કુંભાર તો શું મને એમ જાણે છે હું ગધેડા ઉપર બેહું હવે સાચી સલાહ આપેલી કઈ એને ગધેડા જેવું પ્રાણી જાણીને નહોતી સલાહ આપી એવું કહેવાય છે ઇતિહાસમાં લાકડી લઈને પાછળ દોડ્યો પેલો તો જતો રહ્યો ભાઈ આને સલાહ આપવા જેવું છે નહીં પાછો આપતો આપતો ગધેડાની સાથે આગળ ચાલ્યો બીજું ગામ એવું બીજા કોઈ જોયું એને આને પાછો ખીજાણો તને એમ લાગે છે હું આટલો બધો બુદ્ધિ વિનાનો આની ઉપર બેસું હું કોણ છું ખબર છે માણસ છું અને આ કોણ છે અરે ભલા માણસ માણસ કે જે હોય પણ આપત્તિ આવે ત્યારે આપતકાળ માટે કંઈક વિકલ્પ રાખવો જોઈએ તારી પાસે વાહન છે તું થાકેલો છે તારા પગમાં શક્તિ નથી તો રસ્તો કાઢી લે ન સમજો કીધે કુંભાર ગધેડે ના ચડે પછી ગામ ગયું ને ભાગોળમાં આવ્યો ને પછી વિચાર થયો હવે કોઈ જોનાર છે ને આ બધા કેતા ત્યાં સાચી વાત છે હા પછી ચડ્યો સમય જાય ને પછી તો બધા સમજે છે આનો અર્થ એવો છે વારિયા પાછા ન વળે કોઈ સંત ટોકે કોઈ શાસ્ત્રની વાત ટોકે માતા પિતા ટોકે ત્યારે જીવ પાછો નથી વળતો દીકરાઓ પાછા નથી વળતા પણ માથે વાગે ને જિંદગીના ટકોરા એવા માથે પડે ને જીવનના ચાબુક એવા વાગે ને એવા કોરડા વિંજાઈને બરાબરના ત્યારે બધા સમજે છે મેં ઘણી વાર વાત કરી છે આજે ફરી કરી દઉં સમજ સમય કભી સાથ નહી ચલતે સમય છે ત્યારે સમજ નથી હોતી સમજ હોય છે ત્યારે સમય લગભગ પસાર થઈ ગયો હોય છે એટલા માટે નીલકંઠ પ્રભુ રાજા રણજીત સિંહને કહે છે હે રાજન ભાઈ અમે તો છે ને પવનના આધારે જેમ પત્ર પાંદ ફરે છે હલે છે એવી રીતે અમે અમારું જીવન ભગવાનને સોંપી દીધું છે પ્રભુની મરજી હશે તો રહીશું શ્રીહરિએ રણજીતસિંહને સંસારની અસારતા બતાવતા કહ્યું તેમની ઈચ્છાથી તેમની ઈચ્છાથી જ ધાર્યું થાય છે તેમાં અમારું કાંઈ બળ ચાલતું નથી જ્યારે તમારું ધાર્યું થાય નહીં ત્યારે તમે આવો દ્રઢ વિચાર કરજો શું વિચાર કરજો આપણું ધાર્યું કંઈ થતું નથી જે થાય છે બધું ભગવાનનું ધાર્યું થાય છે આ આ યાદ રાખજો તે ભગવાનનું સત્ય સંકલ્પ એવું નામ છે અને તેમનું ધામ અપાર સુખમય છે ત્યાં લેસ માત્ર પણ દુઃખ ક્યારેય હોતું નથી તેથી ત્યાં ક્યારેય અંતરમાં ક્લેશ થતો નથી ભગવાનના ધામમાં કેવું દિવ્ય સુખ દુઃખ વિનાનું છે લોકમે લોક સુખા અંતે આગે દુઃખ કોખા આ લોક માં તો લેસ પણ અને તમને કેવું લાગે છે જુય લોક લેસન સુખા અંતે આગે દુઃખ કો સુખ કર માનત જેહા સો પશુવત માનના તેહા જેમ આ સંસારમાં લેશ માત્ર પણ સુખ નથી પહેલા કે છેલ્લે દુઃખનું દુઃખ જ છે જે દુઃખમાં પણ સુખ માને છે તેને તો પશુ ના જેવો જાણવો यहाँ को सुख अल्प दुख जूता ता में जान रहत है खुता यहाँ के सुख अल्प दुख जूता ता में जान रहत है खुता ज्यों गोबर को जंतु जोई ता अति दुख मानत આ અલ્પ સુખ દ ભાગવતજીમાં દ્રષ્ટાંત આપવામાં આવ્યું કાળો નાગ કરડે ને એને કડવો લીમડો પણ મીઠો લાગે એમાં માયાનો કાળો નાગ બધાને કરડ્યો છે ને નાગ તો હજી સારો કરડે તો ક્યારેક ઉભો થાય પણ નાગણ કરે છે આ માયાની માયાનો કાળો નાગ કરડ્યો છે ને એટલે સંસારનું દુઃખ પણ કેવું લાગે છે પછી પછી સમજાય દીકરાઓ મોટા બૂમો પાડે આના કરતા ના જન્મ હોત ને તો સારું હતું પત્ની માથા ભારે નીકળે ને ચંદ્રમુખીમાંથી જ્વાળામુખી થઈ જાય ને લાઈવ ઓલકેનો બસ થાય પછી એમ થાય કે આના કરતા સાધુ થઈ ગયા હોત ને તો તો સારું હતું બહુ થાય છે આવું માણસોને તમે આ બધો ઇતિહાસ ઓછો અમે તો ફરીએ દેશ વિદેશમાં એટલે બહુ દાખલા મળે કેટલા લોકો કહેતા હોય એટલે મહારાજની વાત સત્ય છે એમ કહું છું આ લોકનું અલ્પ સુખ પણ દુઃખથી ભરેલું જ હોય છે એવા દુઃખ ભર્યા સુખમાં મનુષ્યો ખૂત્યા છે છાણનો કીડો હોય તે છાણમાં જ સુખ માને છે આવી આ જગતની રીત છે તેથી તેની સાથે અમને હેત થતું નથી આ જગત ઉપર અમને હેત કેમ નથી થતું કારણ કે જગત દુઃખને સુખ માને છે જેમ વિષ્ટાનો કીડો એ વિષ્ટામાં જ માલ માને છે એવી રીતે વિષ્ટામાં માલ માનનારા હોવાને કારણે અમને એમ થાય અમારે જે માલ આપવો છે વેચવો છે એને લેવો નથી અને એને જે જોઈએ છે એ અમે આપી શકવાના નથી હવે આપણા ઉપર જો મહારાજને રાજી કરવા હોય તો આપણે થોડી વિચારધારા તો બદલવી જ પડશે બાકી આપણે મહારાજને કહીએ મહારાજ તમે રાજી થજો રાજી થજો કૃપા કરજો દયા કરજો પણ મહારાજ કે શેની દયા કરો પેલા સુરતના ગોવિંદ ભગત હતા વડતાલમાં દર્શન કરવા આવ્યા ગરીબ હતા મહારાજની નજીક આવ્યા મહારાજે પૂછ્યું ભગત કેમ છો રડવા માંડ્યા અરે મહારાજ તમે તો લક્ષ્મીના પતિ લક્ષ્મીનાથ લક્ષ્મીકાંત તમારે ક્યાં લક્ષ્મીની ખોટ હોય મહારાજ કે ગોવિંદ શું કહેવા માગે જલ્દી કે અરે પ્રભુ બસ એક કૃપાની નજર ખાલી કરી દો એક કૃપાની નજર ખાલી હા તમારા લક્ષ્મીના ભંડારમાંથી એક પર્સન્ટેજ મને આપી દો પેલી કોઈ વાત બહુ સરસ નથી કરી મને કોઈ સરસ વાત કરી છે પ્રભુ તમારી એક સેકન્ડ એટલે અમારા કેટલા વરસ થાય ભગવાન કે મારી એક સેકન્ડ બરાબર તમારા દસ હજાર વર્ષ સારું પ્રભુ તો તમારો એક રૂપિયો એ અમારા માટે કેટલા રૂપિયા થાય તો ભગવાન કે મારો એક રૂપિયો એ તમારા માટે કરોડ રૂપિયા થાય ત્યારે પેલા માણસે કીધું પ્રભુ એક રૂપિયો અમારા માટે કરોડ જો થતો હોય તો દયા કરીને તમારો એક રૂપિયો જ ખાલી આપજો વધારે નહીં ભગવાન કે આ તો મારો બેટો છેતરી ગયો પ્રશ્ન પૂછવાના નામે ભગવાન કે બસ મારી એક સેકન્ડ વેઇટ કર એટલે તને મારો રૂપિયો મળશે કોની એક સેકન્ડ કેટલા વરસ થયા છેતરવા વાળો માણસ ભગવાનને છેતરવા જઈ પહોંચી જાયો જ છે ગોવિંદ ભગતે પ્રાર્થના કરી મહારાજ થોડી કૃપા કરો મહારાજ કે ગોવિંદ અમે કૃપા કરી જા પણ સાંભળ અમે કૃપા કરીએ ને એનું ધન બધું લૂંટાઈ જાય અરે મહારાજ આવી કૃપા નહીં કંઈક સારી કરો મહારાજ કે જ્યાં સારી કૃપા કરી પણ સાંભળ અમે સારી કૃપા કરીએ ને તેની સ્ત્રી મરી જાય ગોવિંદ તો રડવા મળ્યો અરે મહારાજ તમે ના બોલશો આવું આવું ના બોલશો મહારાજ તમે બોલશો થઈ જશે મહારાજ કે થઈ ગયું મહારાજ દયાળુ કંઈક સારી સારી કૃપા કરો મહારાજ કે જો અમે વધારે સારી કૃપા કરશું ને તો દીકરો મરી જાય ગોવિંદ એવો નિરાશ થઈ ગયો એવો નિરાશ થઈ ગયો મહારાજને કે મહારાજ તમારી દયા તમારી પાસે લઈ લો મહારાજ ક્યાં નોન રિફંડેબલ છે પાછી નથી આવતી હવે તો થઈ ગયું તારું ધન ગયું તારી સ્ત્રી ગઈ તારો બાળક ગયો હવે કૃપા જોઈએ છે ગોવિંદ રડવા મળ્યો ત્યારે મહારાજે દયા કરી ભગવાન તો દયાળુ છે પણ આ વાત સત્ય આપણા શાસ્ત્રમાં લખેલી છે એટલે કહું હવે આપણે દરરોજ સવારથી સાંજ સુધી મહારાજને શું કહેતા હોઈએ હે મહારાજ કૃપા કરજો પણ આપણને ખબર નથી ઘણીવાર મહારાજ કૃપા કરે એટલે સ્ટોર લૂંટાઈ જતો હોય પણ હમણાં અમેરિકામાં તો સ્ટોરમાં રોબરી થાય તો લોકો રાજી થાય છે હામેથી રૂપિયા આપીને રોબરી કરાવે છે કારણ કે આ લોકોને ક્યાં કૃપા ભગવાનની દેખાય ખબર જ નથી પણ ભગવાનને જો રાજી કરવા હશે તો ટૂંકમાં આ જગતમાં નાસવંતપણું જગતમાં દોષ અને જગતમાં દુઃખ દેખાશે ત્યારે જ આપણે મહારાજને હેત થાય એવું જીવન જીવી શકશું એટલે મહારાજ સરસ વાત કરે છે તમે જો અમારી મરજી અનુસારે વર્તો પણ અમે જો તમારી મરજીને સાચવી ન શકીએ અને તમારું ધાર્યું ન થાય તો પણ તમારે તે બાબતે ક્યારે ક્રોધ આવવો જોઈએ નહીં અમે તો ભગવાનને આધીન વર્તીએ છીએ અમે અમારા તન મન ભગવાનને અર્પણ કરી દીધા છે માટે ઉપર કહ્યા પ્રમાણે તમે વર્તી શકો તો અમે તમારી સાથે આવીએ તે પણ ભગવાનની ઈચ્છા હોય ત્યાં સુધી આવીએ અને ભગવાન કહે એટલે પાછા ફરી જઈએ તમે ભગવાનથી મોટા કહેવાઓ નહીં તમે પણ તેમનું આપેલું જ ખાવો છો તે ભગવાન જ્યારે હુકમ કરે છે ત્યારે તેમનો હુકમ ચોક્કસપણે પાછો ફરતો નથી જ્યારે તેઓ હુકમ કરે છે ત્યારે બ્રહ્મા ભવ ઇન્દ્ર વગેરે દેવો દાનવો અને બીજા રાજાઓ પણ તેમના હુકમને માન આપે છે અને તે હુકમ પ્રમાણે ચાલે છે કેમ જે ભગવાનની આગળ બીજો કોઈ પણ મોટો નથી અને સમર્થ નથી મોટા મોટા સરોવર પણ સાગરથી મોટા ન હોય તેમ કોઈ ગમે તેવો મોટો હોય તો પણ તે ભગવાનથી મોટો ન હોઈ શકે એમ કવિઓ કહે છે હે રાજા એમ તમે જાણી લેજો ભગવાનથી મહાન કોઈ નથી મહારાજ રાજાને કહે છે કે રાજા તું તારી જાતને પણ મહાન ન માનતો તું પણ ભગવાનનો દાસ છે તું પણ ભગવાનનો ગુલામ છે બગદાદના સુફી સંતની વાત સુફી સંતોમાં બહુ પ્રસિદ્ધ છે આ બગદાદના મશહુર સુફી સંત એટલા ફક્કડ એટલા અલમસ્ત બાબા હતા અલ્લાહની આરાધના ઈબાદત કરવામાં મસ્ત અને મશગુલ ઓલિયા પુરુષ એને એવું કહેવાય બગદાદના જે રાજા હોય એ દરરોજ નમાજ પઢે એની નમાજમાં ઘણા બધા માણસો હજારોની સંખ્યામાં માણસો આવે અને નમાજ બાદ જે માણસ જે માગે એને દાન આપે બગદાદના રાજાને એમ થાય કે મારી ઈબાદત જોવા માટે આ ગામના અચ્છા અચ્છા સુફી સંત મહાત્મા ફકીરો બાબાઓ દરિદ્રો ભિખારીઓ બધા જ આવે છે પણ પેલા સુફી કેમ નથી આવ્યા એને સામેથી કેવું રહેવું અહંકાર જુઓ કરે છે ભક્તિ પણ ભક્તિની નીચે શું છે શ્રીજી મહારાજે શું કહ્યું કે રાજા તમે અમને રાખવા માટેની વાત કરો છો અમારી સેવા કરવાની ઈચ્છા ધરાવો છો પણ અમને ખબર છે કે તમે અમારી સેવા કરીને શું ચાહો છો અમે જાણીએ છીએ સારી રીતે કે તમે અમને નથી ચાહતા અમારી પાસેથી ભોગ સંસારની ઈચ્છાઓ પૂરી કરવા માગો છો રાજન એ ક્યારેય શક્ય નથી કોઈ પણ વાતના હેતુ સુધી તમે પહોંચી જાવ ને તો જ તમને વાસ્તવિકતાની ખબર પડે ભગવાન શ્રી હરિ તો અંતર્યામી છે જાણી ગયા છે રાજા નમાજ પઢે અને દરરોજ એને એમ થાય કે આ કેમ નથી સામે ચાલીને કેવરા એક બે વાર કહ્યું પેલા ફકીરને પણ એમ થયું કે ચાલો હવે મને કયું છે રાજા છે રાજા ઈશ્વરનો અંશ છે એની અવહેલના અનાદર ન કરવો જોઈએ મર્યાદા રાખીએ ફકીર મહાત્મા એવા મહાન સંતને આગળ સ્થાન આપ્યું નમાજ પડતા પડતા પેલા બગદાદના રાજાને આનંદ થયો કે ચાલો આજે તો મારી ઈબાદત જોવા માટે આ સુફી આવ્યા છે આજે હું ધન્ય થઈ ગયો એનો અહંકાર આજે ફૂલાતો હતો પોસાતો હતો પૂરી થાય ત્યાં તો પેલા સુફી ઉભા થઈને જતા રાજાને ખૂબ દુઃખ આઘાત લાગ્યો એક તો આવતો નહોતો અને આવ્યો હતો અડધેથી જતો રહ્યો હુકમ કર્યો બોલાવડાવ્યા એમને જાહેરમાં દરબારમાં કેમ જતા રહ્યા કારણ પૂછ્યું ત્યારે સુફીએ જે જવાબ આપ્યો છે ને ઇતિહાસની આ સત્ય ઘટના અમર ઘટના છે સુફીના ઇતિહાસો વાંચવા જેવા છે મનસુરને ગુણાતાનંદ સ્વામી યાદ કર્યો એવાય સુફી સંતો થયા ત્યારે આ સુફી સંતે કહ્યું કે હું ખૂબ દુઃખી હતો એટલે તારી પાસે કંઈક માગવાની ઈચ્છાથી આજે આવેલો હતો પણ તું ઈબાદત કરતા નમાજ પડતા પડતા ખુદા તાલા પાસે તું પણ હાથ ફેલાવી ફેલાવીને માગતો હતો તને જોઈને મને એમ થયું કે માગો તો ભિખારી પાસે શું માગું તું પણ જે અલ્લાહ પરવર દીગાર પાસે માગે એની પાસે ન માગી લો એટલે ઊભો થઈને જતો રહ્યો શું બોલે આ દુનિયામાં બધા ભિખારી છે આ દુનિયામાં દાતા એક રામ ભિખારી સારી દુનિયા એક જ પૂર્ણ તત્વ છે એક જ પરમ તત્વ છે એક જ પ્રાપ્ય તત્વ છે પૂર્ણ તત્વ એ પરમ તત્વ અને પ્રાપ્ય તત્વ એ પરમાત્મા છે એ પરમાત્મા સુધી જીવની નજર ત્યારે જ પહોંચે એને સમજાવનારા કોઈક સંત મળે અને સંતમાં જોડાઈ જાય સાધુના સંગે કરીને ભગવાન સુધીની નજર પહોંચી જાય સુખી સુખીને સુખી રાજા ક્યારેય ન માનતો સરોવર ગમે એટલું મોટું થાય તો પણ સાગરથી મોટું ન થઈ શકે સાગર તો એક જ છે સરોવર જાજા હોય તળાવડા જાજા હોય એમ તારા જેવા રાજા ખંડિયા રાજા રાજા મહારાજા ઘણા હોય પણ ભગવાન એક જ છે તારી ઈચ્છા પૂરી થાય તો પણ માનજે ભગવાનની કૃપા છે તારી ઈચ્છા પૂરી ન થાય તો પણ માનજે માલિક તો એક જ છે એની જ ઈચ્છા પૂરી થાય છે અમારા જેવા બીજાની ઈચ્છા પૂરી ન થાય અને અમે કહ્યું એમ જો તમે સમજશો યાદ રાખશો તો અમે ક્યારેક આવશું દયા કરશું તે સમયે રાજા રણજીતસિંહે હાથ જોડીને નમસ્કાર કરી શ્રીહરીને કહ્યું અત્યારે હું આ એક નિયમ લઉં છું આપ વરણી પોતાની મરજી પ્રમાણે રહો જેમ કોઈ આકાશ માર્ગે ચાલે તો તેને કોઈ રોકી શકે નહીં તેમ આપ કોઈના બંધનમાં નથી માટે હવે આપ પોતાની ઈચ્છા હોય તેમ કરો રાજાને સમજાઈ ગયો આટલા નાના બ્રહ્મચારી મારા જેવા મોટા રાજાને આટલો બધો ચૂનો લગાવી દે આટલું બધું સ્પષ્ટ સંભળાવી દે રોકડું પરખાવી દે આ કઈ કોઈના બંધનમાં આવ્યા નથી રાજાનો શુદ્ધ ભાવ જોઈને શ્રીરીએ કહ્યું હે નૃપ હવે તમે આગળ ચાલો અમે તો અત્યારે ધીમે ધીમે ચાલી ને આવીએ છીએ જે ગંગોત્રી તીર્થ છે તેની યાત્રા કરવાની અમારી ઈચ્છા છે પગે ચાલીને યાત્રા કરવી તેનું ઘણું મોટું ફળ હોય છે અમે જ્યારે તમારા શહેરમાં આવશું ત્યારે તમને ખબર આપશું જો તમે આપણા આ મેળાપને ભૂલી નહીં જાઓ તો અમે ચોક્કસ તમારે ત્યાં આવીશું આટલું કહી શ્રીહરિએ રાજાને વિદાય આપી વિચક્ષણ રાજા પણ પગે ચાલે લાગીને ચાલતા થયા શ્રીહરિને હાથી ઉપર બેસાડીને લઈ જવા આવવા બધા જે રાજાના સંકલ્પ હતા તે તૂટી ગયા રાજાને એમ હતું કે આને હાથીના અંબાડી ઉપર બેસાડીશું નગરમાં સામયું કરીશું તેઓ નિરાશ થઈને ચાલતા થયા તેની ઘણી ઈચ્છા હતી તે એમનેમ છુપી રહી ગઈ અરે વનવિચરણની તો કેટલી કથાઓ છે બુટોલપુરની મહારાણી બાલુડા નીલકંઠ વર્ણીને જોઈ નક્કી કરી નાખે આપણી બે દીકરી છે દીકરો છે નહીં દીકરી માટે યોગ્ય સારા વરની આપણે શોધ કરીએ છીએ અને પરણાવી નક્કી કરી નાખ્યું ના પાડે જ નહીં ને આ તો આવું મોટું રજવાડું આવી બે દીકરી આપીએ ના પાડે પણ રાણીને ખબર નહોતી કે તમે માનો એવા નથી આ જુદા છે ઠોકર મારીને લાત મારીને નીકળી ગયા શ્રીપુરના મહંત આગળ કથા બધી આવશે શ્રી હે શ્રીપુરના મહંત શ્રીપુરના મહંત કથા આવી ગઈ શ્રીપુરના મહંત કેટલો મોટો આશ્રમ એ આશ્રમનું તો બહુ મોટું સંશોધન થઈ ગયું છે એ આશ્રમની વર્ષની કેટલી મોટી લાખોની ઇન્કમ એટલો મોટો આશ્રમ આશ્રમની બહાર નીલકંઠ બેઠેલા ને પેલો સિંહ આવ્યો અને પછી ઐશ્વર્ય જોયું મહંતને થયું કે બસ આવો જે હોય ને એ જ મારા આશ્રમનો મહંત થાય અને મહંતજી હાથ જોડીને કહ્યું કે બ્રહ્મચારીજી આખો આશ્રમ આટલી બધી આવક આ બધા શિષ્યો આ બધું તમે સ્વીકારો ને મહંત બની અને મઠાધીશ બની અને આશ્રમમાં પધારો ભગવાન શ્રીહરી લાત મારીને જતા રહ્યા સંપત્તિ મળે મહંતાઈ મળે રાજ્ય મળે રાજકુંવરીઓ મળે એનું મન ક્યાંય લોભાણું નહીં ગુરુજી કહે ને એ ભગવાન શ્રીરીનું મન એક જગ્યાએ બંધાણું એના પગ એક જગ્યાએ અટક્યા ક્યાં મુક્તાનંદ સ્વામી જેવા સાધુ મળ્યા ત્યાં ઝૂપડું હતું ધૂળોની દિવાલ હતી નાનું એવું ગામડું હતું કંઈ નહોતું પણ સાધુતા હતી એવા સાધુની વચ્ચે ભગવાન શ્રીહરે રહેવા માટે નક્કી કરી નાખ્યું વેદાંતિ નાખ્યુંને લે છે લે છે સંતો માં રે છે રે સલુણી છબી તેવાલો સંતો મારે છે રે સલુણી છબી આવા સાધુઓ હોય ને ત્યાં આવા ઘનશ્યામ મહારાજ રે હા અમારા ઘનશ્યામ દાદા એટલા બધા રાજી હતા આજે મેં પૂછ્યું દાદા મજામાં હો સ્વામી મજામાં આમ હો જે બોલ્યા ને ખરેખર હા આશીષ ભગત એ હો નીકળે નહીં કોઈથી બીજાથી કેવી ખુમારી કેવી મસ્તી કેવો આનંદ અને એકલા જ હોય દાદા હા જગતના નશા જગતની ખુમારી હોય છે નથી હોતી એમને પણ એક ખુમારી ચડે ને પાછી ઉતરે ખરી ઉતરેલું રીંગણું હોય ને એના કરતા જગતના ઉતરેલા માણસોની દશા બુરી થતી હોય છે તમે જુઓ જ છો બધા નશા જગતના એવા છે એક જ નશો એવો છે પુરુષોત્તમ નારાયણનો ભક્તિનો સાચા સાધુના સમાગમનો એ જ્યારે જીવને સમજાઈ એ પરમાત્મા સુધી જીવની નજર પહોંચી જાય ને ત્યારે જીવ નિહાલ થઈ જાય હા ભગવાન શ્રીહરિએ રાજાને આ રીતે કહ્યું રાજાના તો બધા કોડ તૂટી ગયા ભગવાને કેટલા મારે કહેવાનું એ કે બાલુડા પ્રભુને જોઈ કોઈકને એમ થયો અને જમાઈ બનાવી દઈએ સાંભળજો બાલુડા પ્રભુને જોઈ કોઈને થયો અને મહંત બનાવી દઈએ બાલુડા પ્રભુને જોઈને કોઈને થયું કે આને આપણે ઘરમાં રાખી લઈએ બાલુડા બ્રહ્મચારીને જોઈ એટલી સલૂણી મૂર્તિ એક તો ભગવાન એમાં બાળકના રૂપમાં હોય અને એ તપસ્વીના રૂપમાં એના શરીરનું તેજ એની મુખની કાંતિ એની આંખો એની એક એક અંગની કેટલી બધી કેટલું બધું એમાં ખેચાણ હોય કેટલું બધું ખેંચાણ હોય પણ કોઈને એમ ન થયું કે આના ચરણમાં બેસી એ કોણ છે એ જાણી એની ભક્તિ કરી લઈએ એક મુક્તાનંદ સ્વામી સમજી શક્યા એક સુખાનંદ સ્વામી સમજી શક્યા કોઈ ગોપાલ યોગી જેવા મહાપુરુષ હતા એ સમજી શક્યા એમ સંતોમાં પણ એવું છે સંતોને જોઈ કોઈકને એમ થાય કે આ સ્વામી ખીચડી બહુ જોરદાર સ્વામી બનાવો ખીચડી ત્યારે હા ઘણા તો યાદ રાખ્યા ઢોલકીવાળા સ્વામી એને ઢોલકી જ યાદ હોય સ્વામી યાદ ન હોય તો ઘણા દાઢીવાળા સ્વામી એમ તો આ બધા મળે જાત જાતના ભક્તો પાછા ગમસે એમ દાદા હવે એ સત્સંગ આગળ વધે ખરો એ અક્ષરધામ સુધી પહોંચાડે ખરો સાધુની દાઢી નહીં પણ સાધુની વાત યાદ રાખો ભલે સાધુનું નામ ભૂલી જાઓ પણ એમ કહો કે અમારા ઘરે આવીને પેલી સર્વોપરી ઉપાસનાની વાત કરી હતી એ સ્વામી ન આવ્યા તો અમને એમ થાય હા કે ખરેખર ભલે સાધુ ભૂલાયા પણ સાધુની વાત આને યાદ છે આ મુમુખ શું છે થાય કે નહીં થાય લો તારે તમે આવી પડે આપણે પેલા માલપુડા લાયા નહીં હવે શું કરવું અમારે ટિકિટ આપો ભાઈ તો બોલાય તો પાછી ટિકિટ આપવા તૈયાર નહીં આ તો મફતના માલપુડા મળતા હોય તો ખાઈએ તારે લો આ સત્સંગના તો એટલા બધા રંગ છે ને કાચીડો રંગ બદલી તો ઓછા એના કરતા વધારે રંગ છે સત્સંગમાં એટલે એમ થાય કેવાનું મન કે આ કથા દરરોજ સાંભળનારા ભક્તોને મારી નાની વિનંતી છે કે આ કથા એવી છે તમે સાંભળશો ને તમને તમારું દર્શન થશે અમે કોણ છીએ તમને એટલે મને પણ હું આ કથા દરરોજ વાંચું છું વિચારું છું અઘરું છે હા હમણાં ઘનશ્યામ ભગતના ઘરે અમે ઇલિનોઈ શિકાગો ગયા મને કે એક સ્વામી આ ગુરુજીનો વિડીયો સાંભળું છું ને બે દિવસ ભાવ સાચા મુમુક્ષો ખબર પડી જાય કે મહેનત કરવી પડશે સાચા મુમુક્ષો ખબર પડી જાય કે હવે તો મંડવું પડશે કમર કસવી પડશે ભગવાનને રાજી કરવા ગુરુજી જેવા સત્પુરુષને રાજી કરવા એની આજ્ઞામાં રહેવા સાવધાન થવું પડશે આમ ખરો થઈને દાખલો કરે ને તો પછી ભગવાન કૃપા કરે અધૂરું હોય ને બધું પૂરું કરી નાખે પણ હૃદયમાંથી આમ તમન્ના જાગવી પડે કે હવે તો રાજી કરી લેવા છે હવે તો મનથી પણ ભૂલ નથી કરવી સંકલ્પથી પણ પાપ નથી કરવું આમ તાન જાગે તો પણ મુખમે રામને બગલ મેં એ ભક્તિ નહીં ચાલે નવ વાગ્યા સુધી કથા સાડા નવ પછી ચેનલ એ કઈ બહુ લાંબો સત્સંગ ન ચાલે રણજીતસિંહની બધી ઈચ્છાઓ ઉપર પાણી ફરી ગયું નિરાશ થઈને ચાલતા થયા તેની ઘણી ઈચ્છા હતી તે રહી હૃદયમાં અસંતોષની જ્વાળા સળગી બળતરા થવા લાગી તત્કાળ ચિંતાજ્વર આવ્યો ખાવાનું પીવાનું વાહન છોડી દીધા નિપુણ રાજા ડોલીમાં બેઠા રાજાએ પોતાના માણસોને કહ્યું જ્યારે વરણી દ્રષ્ટિ આગળ દેખાય ત્યારે જ હૃદયમાં કંઈક સુખ શાંતિ થશે હું આ વાત કોને કહું કોઈ જઈને વર્ણીને અહીં લઈ આવો હું તેમને આ મારું રાજ્ય આપી દઉં આવી ઝંખના કરતા કરતા તેઓ હરિદ્વાર પાછા આવ્યા ત્યાં સંભાળવાથી વર્ણિવર શ્રીહરિ મળ્યા દર્શન થવાથી રાજાને ઘણો આનંદ થયો દર્શન થતાની સાથે જ ચિંતા જ્વર ઉતરી ગયો જેમ એકવાર નીકળી ગયેલા પ્રાણ પાછા આવે તેમ તે વખતે રાજાને થયું કંઠ અત્યંત ગદગદ થઈ ગયો આંખોમાંથી આંસુઓની ધાર થવા લાગી ત્યારે શ્રીહરિએ હસીને કહ્યું મને ભૂખ ઘણી લાગી છે જે ભોજન તૈયાર હોય તે લાવો અન્ન છે તે પ્રાણોનો આધાર છે ત્યારે તત્કાળ જ જે ભોજન તૈયાર હતું તે સોનાના થાળમાં ભરી ભરીને લઈ આવ્યા ત્યારે શ્રીહરી તે પ્રેમથી જમ્યા પછી શ્રીહરીએ જેટલો જેટલા થાળ લાવ્યા હતા તે બધા ત્યારે રાજાને આપ્યા અને બોલ્યા કે અમે જેમ કહ્યું તેમ જો તમે કરશો તો અમે ફરીવાર તમારી પાસે આવીશું આમ શ્રીજી મહારાજે ફરીવાર ટકોર કરી એટલે આપણને બધાને પણ ટકોર આમાં જેમ મહારાજે કહ્યું ભોગનો રસ્તો છોડી જગતમાં સુખ માનવાની માન્યતા છોડી અને જગતમાં જ માલ છે જગતમાં જ જગતમય આપણું જે જીવન છે એમાં કંઈક બદલાવ કરીને આપણે જીવીશું ને તો પુરુષોત્તમ નારાયણ સામે ચાલીને આપણે ત્યાં પણ પધારશે શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરિચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના દ્વિતીય પુરમાં હરિ ફરીવાર હરદ્વાર આવ્યા અને રાજા રણજીતસિંહ સાથે વાર્તાલાપ કર્યો એ નામે એકવીસમો તરંગ સમાપ્ત થયો બોલો ઘનશ્યામ મહારાજની